મોર્નિંગ વિદ્યાર્થીઓ, ધોરણ એક વિષય ગુજરાતી પર્યાવરણ એકમ ત્રણ અજબ ગજબ ની વાત કાઢી ચોપડી. બધાએ પાઠ કાઢ્યો? ચિત્રની અંદર જુઓ, સવાલના જવાબ પણ આપેલા છે, એ તમે લખી નાખવાના છે. મેં બોર્ડ ઉપર લખ્યા છે, તમને ફોટો પાડી મોકલી ચોપડીની અંદર. બરાબર, આપણે શાના વડે જોઈએ છે? તો આપણે આંખ વડે જોઈએ છે. આપણે શાના વડે જોઈએ છે? આંખ વડે. બીજો પ્રશ્ન છે, કાન શું કામ કરે છે? કાન સાંભળવાનું કામ કરે છે. નાક શું કામ કરે છે? નાક શ્વાસ લેવાનું અને સુગંધ લેવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર ચાર, આપણે તાળી શાનાથી પાડીએ છીએ? તો આપણે તાળી હાથથી પાડીએ છીએ. પગ શું કામ કરે છે? તો પગ ચાલવાનું કામ કરે છે. મોઢું શું કામ કરે છે? તો મોઢું બોલવાનું કામ કરે છે. બરાબર, આ સવાલના જવાબ છ છે, એનો ફોટો પાડીને મોકલી છે, તમારા ચોપડીમાં તમે લખી નાખજો ને. હવે મેં સવાલના જવાબ લખ્યા તો એના એ જ પ્રમાણે તમને નીચેમાં કૌંસમાં આપેલા જ છે. તો કૌંસમાંથી શબ્દ શોધીને યોગ્ય રીતે તમારે લખવાનું છે. ચાલવાનું, સૂંઘવાનું, જોવાનું, તાળી પાડવાનું, સાંભળવાનું. બરાબર, તો કાન શું કામ કરે? તો તમારે એમાંથી જોઈને લખવાનું. પગ શું કામ કરે? તમારા અંદરથી કૌંસમાંથી જોઈને લખવાનું રહેશે. હવે આવડે ને પ્રશ્નના જવાબ લખ્યા છે તો. બરાબર, અને ત્રીજું છે, નાક શું કામ કરે તો એ લખવાનું, આંખ શું કામ કરે તો લખવાનું, હાથ શું કામ કરે એ પણ તમારે અંદરથી કૌંસમાંથી શોધીને લખવાનું રહેશે. છઠ્ઠું, મોઢું શું કામ કરે તો એ પણ તમારે કૌંસમાંથી શોધીને લખવાનું. આ આપણા સંવેદન અંગો છે. આપને ખ્યાલ આવી ગયો? કાન, આંખ, મોઢું, બરાબર, નાક, બરાબર, એ બધા આપણા સંવેદન અંગો કહેવાય. હાથ છે, પગ છે, હાથ તાળી પાડવાનું કામ કરે, પગ ચાલવાનું કામ કરે, બરાબર, આંગળીઓ લખવાનું કામ કરે, બરાબર, આંખ જોવાનું કામ કરે, નાક સુગંધ પારખવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, મોં બોલવાનું કામ કરે, સારા સારા, બરાબર. પછી છે મૂળાક્ષરો, ચિત્ર વડે મૂળાક્ષર ઓળખો અને વાંચવાના છે. તમારે વાંચતા પણ શીખી જવાનું છે. ગણપતિ, નગારું, મગર, જમરૂખ, શું કીધું? પછી ગ મ એ જોડવાનું છે તમારે. સરખા મૂળાક્ષરો કયા છે? તો ગ ની સામે ગ, ન ની સામે ન, મ ની સામે મ, જ ની સામે સ, જ, ગ ની સામે ગ, ન ની સામે ન, મ ની સામે મ, જ ની સામે જ, ગ ની સામે સ. તો મૂળાક્ષરો ઓળખો, વાંચો અને લીટી તમારે દોરવાની છે. પાછા પણ નું ફેરવો જો, એમાં શું છે? ઉદાહરણ મુજબ અક્ષર ઓળખો અને મનગમતા રંગ પૂરવાના છે. અક્ષર ઓળખવાના છે, બરાબર. અંદર અક્ષર લખ્યો છે, ન લખ્યો છે, વ લખે, ગ અને જ, બરાબર, ગ લખેલો છે. તો તમારે શું કરવાનું? ઓળખવાના છે, બરાબર. અહીંયા કમળ દોર્યું છે, એની અંદર લખ્યું છે મ, ક, અ, છ, મ, મ, અ, અને છ, છ લખ્યું છે, મ લખ્યો છે. તો મ ક્યાં છે? તમારે ઓળખવાનો રહેશે. નીચે છત્રી પણ આપેલી છે, પણ તમારે ઓળખવાની રહેશે. છત્રી ની અંદર વ લખ્યો છે, અ લખ્યો, ર લખ્યો છે, દ લખ્યો, છ, ન, સ, ન અને ન પણ તમે ઓળખો. અને પછી તમારે કલર અંદર એમાં પૂરવાનો રહેશે, જે ન લખ્યો છે ને એની અંદર. આપને ખ્યાલ આવી ગયો? પછી અહીંયા લખજો, ચિત્ર બીજું દોર્યું છે ટામેટાનું, એની અંદર પણ ક, દ, જ, બરાબર, મ, છ, ન, જ, બરાબર, જ પણ લખેલો છે. ચિત્રો આપેલા અક્ષર ઓળખો, વાંચો ને સૂચના પ્રમાણે રંગ પૂરવાના છે. બરાબર, ગ માં લાલ રંગ પૂરો, પ માં પીળો રંગ પૂરો, ન માં વાદળી રંગ પૂરો, જ માં લીલો રંગ પૂરો, બરાબર. નીચે આપ્યું છે જો, શર્ટનું, નગારાનું અને રીંગણનું, બરાબર. એમાં તમારે બધું ચોપડી પૂરી કરી દેવાની રહેશે. અહીંયા ક ચોરસ